સગાડે દોઢ દોઢ વાગે આલે ખોય સાહેબ ખોલ્યા સુનિયાજી પુંજરો જેવો લાગે આમાંથી સારા હોય ગોઈ તો અમે તો આ લઈને ભૈયા જઈશું ઘર અને બાંબા અમે નાના હતા ને તારે બહુ ખાતા બાંબા હો ભણા જાગરણ છે એમ એમ છે કુતર આવે છે વાય દોડે છે એટલે દોડો મીડે ઉભી પૂછડીએ તો બે હવે દેખાશે ને અંધારું થઈ ગયું હેલો દોસ્તો જય માતાજી જય હિન્દ જય શ્રી રામ તો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ અને મારું નામ છે કે રાઠોડ અને કેમ છો તમે બધા બધા મજામાં મજામાં થશો તો હું મજામાં છું તો આપણો બ્લોગ શરૂ કરી દીધો એ અત્યારે વાગ્યા છે એક દોઢ વાગી ગયો છે અચ્છા ઠીક છે એમ એમ સી બે ભાઈ બહેન આવે છે આમથી એ અત્યારે તો જગાઈ દો મને ઊંઘમાં હતો મળવું ધોઈને આવ્યો થોડો ફ્રેશ બ્રેશ થઈને આવ્યો છું આપણી દુકાને અત્યારે એ ભાગ લેવો છે તે હાટું હું દુકાન કીધું આવું છું તમે આવો છો બે આવે છે એમથી ત્યાં બે હાલ આવે છે ધીમે ધીમે લાઈટ જો થાય છે સમસ્યા પહોંચી ગયા છે એ બે લખણ ખોટા છે એ જાગે બધે બહુ બીબે ત્રણ ત્યાં નક્કી ન કેટલા વાગે તો એ હાટું બે ત્યાં ભાગ લેવા આવ્યા છે લઈ ગયા હતા વહેલા છતાં તો આવ્યા બે ત્રણી કાઢો આવ્યો ને બે ઘર ભેગું થાને ભાઈ જો અત્યારે તો જગાડે દોઢ દોઢ વાગે માફ કરે બહુ મનુષ લગડો મત કરો રેનલો રેનલો બહુ બુરે લગડો તોબા 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 થારા મૂઠ સાહેબ આપણે આ લાગે છે તો ઈટપ આવી ગયા દોઢ વાગે તમે અહીંયા રાખો છો બધે અમે કારીગર એ આને જ રાખજે રાખશે જો જો કરી સાહેબ જો તો હું કામ એ એમ ને તો રાખો છો કોણ કોણ હું ભોલો ભોલો આતે ને ભોલા તું ભૂંજા રાખો કે ઈટ ને હા ભોળો નથી હાવ આને ખુલતી ખુલતું નથી ને તો હું ત્યાં નું આડે તો ખોલાય ને હવે આપણી દુકાન નથી ને આપણે દુકાનમાં કઈ ખબર ન પડે આ ભાઈ એની દુકાન છે એટલે ખબર પડે તાળા કેમ ખોલે એટલે એ ખબર પડી ગઈ કે સોર આવે તો દુકાનનું તાળું કેમ ખોલે ખબર પડી ગઈ તો સાલો હું તમે બધાને લેવાનું છે ઓલ આ આ ભૂંગળ લેવાનો આવ્યો છે આ ભૂંગળ બે આપી દે હા એ બે આપવાનું બીજા ભોલા કઈ લેવા છે આમાંથી સારા હોય એ ગોઈ હા લે ભોલા ને વિમાન ઉડાડવું ભાઈ આને વિમાન ઉડાડવું છે મેં કીધું દોઢ વાગે વિમાન ઉડશે હવે એવું લાગે છે વિમાન ઉડશે ભોલો વિમાન ઉડાડશે તો અમે તો આ લઈને ભૈયા જઈશું ઘર અને બાંબા અમે નાના હતા ને તારે બહુ ખાતા બાંબા હો એક હિપ ને એક આવતું હવે પાછું આવવાનું છે હવે તમને સાડા ચારે ફોન કરીશું એક હા વહેલા હવે અમે ભોળા ને જાગરણ છે દેખાશે ને અંધારું થઈ ગયું ગાડી આવે છે તો આપણે થોડોક 5-10 મિનિટ ઉપડી ગયો ગાડી આ બધું આવતી હોય તો ખોટું પાછું ઘરથી પાછું આવવું અને નો આમ વહી જાય તો આપણે વહી જઈશું સીધા ઘર બાજુ અને પાછા સુઈ જઈશું ઊંઘ આવે છે બહુ એટલે બહુ તો આપણે બ્લોગમાં નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કહી નાખજો તો અત્યારે આપણે ગાડી લુસેસમાં ઉપર અત્યારે તો ફોકરા ઝાકર બાકરથી થઈ ગયું હોય ને નવાઈ ગયું હોય ને તો એ સાટું ગાડી લુસેસ ઉપર એટલે નવી થઈ જાય ધોવી ન પડે અને એ સાટું તો એ મસ્ત લુસાઈ ગઈ નવી થઈ ગઈ તીકડી ટીક ગાડી ના એ તો ધોઈ કે ચોકલેટ બીજી ચોકલેટ બીજી ખાશો ને ચોકલેટ હે બીજી ખાશો ને હા ધોઈ કા ગાડી ધોવાઈ ગઈ છે અને અમે સાક્ષીબેન આવી ગયા છે અહીંયા આપણે તો અત્યારે કઈ મસ્ત થઈ ગઈ ગાડી ધોઈ ગઈ ને આપણે ત્યાં ગલે છે અને બસ હવે વાગી ગયા છે 5:30 વાગો આવી ગયા છે તો આપણે ભાઈને ફોન કરીને કહેવાનું છે આજ કેટલું દૂધ લાવવાનું છે એ આખો દૂધ ગણવી છે 1, 2, 3, 4, 5, 6 તો 6 બાટલી છે આપણે 6 બાટલી એટલે ફોન કહી દેવાનું છે 6 બાટલી છે એટલે એને રીતે લેતા હોય કેટલી લાવી છે એમ તો આપણે ગણીને ફોન કરી દઈશું અને તો આમ અમારે કેમ ખબર ફ્રીઝરમાં અચ્છા બરફ કરો ને એની જગ્યામાં બાટલો મૂકે પછી ઠંડુ પાણી ઘાયંગા થઈ જાય ને એ હાટું
કેવા ધંધા કરે કેમ પણ અત્યારે બેઠો છું બહાર અને અહીં બધા છોકરા રમે છે મેસ આપડે અહીંયા જો ઘર બાજુ છે ટાગા આપણે મેસ મેસ અહીંયા બે ત્રણ નાના છોકરા મોટા છોકરા બધા જો નાનું છે એ બે રમે છે અને આ દા લેવા ગયો અહીંયા થાંભલો આપણું નિશાન છે તો એ આગળ બોલ ફેંક્યો તો ફેંક્યો તો બેઠા બેઠા આપણે જોઈ છીએ અને દુકાન ધ્યાન રાખીએ છીએ તો અમે બે આવી ગયા છીએ ને બેસો હું બા ને આપણે આ ધોઈકા કાલે જમવાનું છે ભરવાડ ના ઘરે જમણવાર છે જમવાનું આવ્યું છે દાડો છે તો કાલે જમવા જવાનું છે તો લાડવા ખાઈજો તો બધા ને જેને જવું છૂટી બધા હાગમ છે જમવાનું તો તમારે આવવું હોય તો તમે નોટો આપ્યો હોય તો આવજો અમને તો આપ્યું છે અમે તો લાવવાના જમવાના લાડવા ખાઈ આવવાના ખાય મને જો એ તો બેઠા છીએ ગરમી થવા માંડી હવા ઠંડી હોય છે બપોર તડકો ઉભો થાય નહીં તો પછી ગરમી થવા માંડી ફૂલે ફૂલ અને દિવાળી મહિનો એટલે આપણે દિવાળી આવવા માંડી છે આજે થઈ ગઈ 25 તારીખ અને બસ અઠવાડિયા પછી આ શુક્ર છે આવતા ગુરુવારે દિવાળી છે તો બધાને એડવાન્સ એપી દિવાળી તો આપણે પેલા મિત્રો આપણે તેલ રોટલી કરી છે ને કૂતરાને દેવાનું છે આપણે કૂતરું ગોતવ્યું તો બધા એવું છે તો નહીં આપણે અહીંયા મૂકી દેવી એટલે રોટલી આ ખાઈ લે છે કૂતરા તો હવે તો આપણે ભૂખ લાગી તો જમીન કૂતરા આવવા મળ્યા છે જો દેખાય રોટલી ખાઈ લે છે કા ખાઈ લે છે ને હવે સાક્ષી બેન રમવા આવી ગયા આપણે અહીંયા દાળ કાઢે તો હે હે અહીંયા આવી ગયા કૂતરા તો આપણે જમી લેવી હવે લાગે છે ભૂખ એ બાંધવા મળશે અને અહીંયા જમવાનું થઈ ગયું છે મસ્ત સમોસા આપડે આવી ગયા છે સમોસા જો આ તો જો આ સમોસા આવ્યા તો એને કેવા ફોન કરે છે ત્યાં ખાવાના અને આમાં હું છે આપણે આમાં સૈના છે બપોરના આમાં બેન ખાવા માંડ્યા છે સમોસા હાલો ખાઈ લો નાખી જૂની છે હાલો આમાં આપણે દૂધ છે આમાં દૂધ છે આમાં દૂધ છે આમાં દૂધ છે શારેમાં આમાં દૂધ થશે એટલે બધું આ સમોસું બીજું આપી દીધું છે ને આપણે ભૂખ લાગી છે બહુ તો હું ખાઈ લઉં મને લાગી છે બહુ ભૂખ તો ખાઈ લો અને તમે ઉતાવળ થાય છે ભૂખ લાગી એટલે કા ગાયંગા ખાવું છે ને આપણે હે મિત્રો આપણે આવી ગયા છે અત્યારે ઘરે મારી રૂમે ઉપર આવી ગયો છું અને એક નાનું તો બાવ આવી ગયું છે અહીંયા જો બાવને એક વાત નવી છે એમાં જોઈ ગયો અમારે સાક્ષીબેન સાક્ષીબેન કબાટમાં બેસી ગઈ છે કેમ કરો બેસી ગઈ હે હા હે સાક્ષી ખાલું રાખો તો હેઠો કબાટમાં બે ત્રણ વાર સવારે બપોરે જો આ કબાટ છે મારો અને એમાં ખાલી જ રાખો જો રોવા માટી જો હારું ના લાગ્યું છે તો એટલે નાય 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 માટી કરો પણ રોડ બીક જો બીક લાગી કે એમ એમ મમ્મી હે તને મારો જરૂર છે કે આપણે મારો છે ને હે એની માથે ચાવી પડી દે ચાવી પડે એટલે મારો જરૂર છે એને એમ લાગે છે તો અત્યારે સાક્ષી નામ કરે છે તો આપણે આનો બ્લોગ આઈને પૂરો કરી દેજો ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો